તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ તાસમાં આપણે પ્રકરણ ત્રણમાં ઉદાહરણ ત્રણ પોઈન્ટ ચાર સમજીશું ઉદાહરણ ત્રણ પોઈન્ટ ચારની રકમ આપણે ટેક્સ બુકમાંથી સમજી લીધી છે રકમ પરથી નીચે પ્રમાણે આપણે આકૃતિની કલ્પના કરી શકીએ કે જમીન અથવા તો એક શખ્સ એ જમીનને સમાંતર છે જ્યાં

આપણને જે ટાવર મકાન કે ઊંચાઈ આપેલી છે એ બિંદુ સુધીની છે ઊંચાઈ છે વાય જીરો બરાબર પચીસ મીટર દડાનું પ્રારંભિક સ્થાન છે એ આટલી ઊંચાઈએ સૌ પ્રથમ દડાને રાખેલો છે અને ત્યારબાદ એ બિંદુ પાસેથી ઉર્ધ્વ દિશામાં દડાને શિરોલંબ ફેંકવામાં આવે છે અને તે બી બિંદુ સુધી ગતિ કરે છે બી બરાબર વાય જેટલા વાય બી બરાબર વાય જેટલા મહત્તમ અંતર સુધી પહેલા કેટલી ઊંચાઈ પહોંચશે તે અને બીજો દડો પાછો મહત્તમ ઊંચાઈથી જમીન પર પાછો અથડાય તે માટે કેટલો સમય લાગશે તે તો આકૃતિ ની કલ્પના પરથી આપણે હવે આન્સર એ શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીં પચીસ મીટર બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડ ના ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં હોય તેથી તેને ઋણ લેવામાં આવે છે તો અહીં રકમમાં વી જીરો બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડ એ બરાબર માઇનસ એટલે કે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ છે જેનું મૂલ્ય રકમ છે અને અધો દિશામાં ગુરુત્વ બિંદુ સુધી પહોંચે છે ત્યારે તેનો અંતિમ વેગ શૂન્ય થાય છે કારણ કે તે બિંદુએથી પાછો જમીન તરફ પાછો ગતિ કરે છે અને ત્યારે તેણે કાપેલું અંતર અચળ પ્રવેગી ગતિનું સૂત્ર આપણે જાણીએ છીએ એ સૂત્ર મુજબ આપણે નીચે પ્રમાણે લખી શકીએ વી સ્ક્વેર એટલે અંતિમ નો વર્ગ માઇનસ વી જીરો સ્કવેર એટલે પ્રારંભિક નો વર્ગ ઇઝિકવલ ટુ ટુ એની જગ્યાએ જી ઇન્ટુ ડી અહીંયા ગુરુત્વ પ્રવેગ માટે જે આપણે સૂત્રો સમજ્યા હતા એ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં દળો ગતિ કરે છે માટે તો અહીંયા વી વીની કિંમત મૂકીએ અંતિમ બિંદુએ એટલે કે વાય બિંદુએ એનો વેગ ઝીરો થઈ જશે એટલે આપણે અહીંયા વી બરાબર ઝીરો મૂકવું અને વી જીરો એટલે એ બિંદુએથી પ્રારંભિક વેગ વી v0 વી જીરો બરાબર વીસ મીટર પ્રતિ થી ફેંકેલો છે એટલે આપણે વીસ મૂક્યું વી જીરોની જગ્યાએ એનો સ્ક્વેર 2 ટુ ટુ જીની કિંમત માઇનસ દસ મૂકી અને ડીની જગ્યાએ મેં અહીં વાય માઇનસ વાય કારણ શું કે એ બિંદુએથી એથી દિશામાં ફેંકેલ છે અને બી બિંદુ સુધી મહત્તમ અંતર કાપે છે તો આટલું અંતર કાપે એટલે એ અંતર થાય બી માઇનસ એટલે કે વાય માઇનસ વાય જેટલું અંતર થાય વાય એ જમીનથી પચીસ મીટર છે સૂત્રનો કરતા બનાવ્યો એટલે આટલી ઊંચાઈ આપણને આકૃતિમાં બતાવી છે એ બી એ વાય માઇનસ વાય જીરો જેટલી એટલે કે વીસ મીટર જેટલી મળે છે તેથી કહી શકાય કે દડો વીસ મીટર ઊંચાઈએ પહોંચે છે આ તફાવત પ્રમાણે બરાબર એ બી બિંદુ વચ્ચેનું અંતર એટલે વીસ મીટર જેટલી ઊંચાઈએ y બરાબર y zero બરાબર પચીસ મીટર હતી એટલે કે એ બિંદુએથી વીસ મીટર જેટલી ઊંચાઈએ પહોંચે છે. એમ આપણે કહી શકીએ એટલે પ્રથમ જવાબ વીસ મીટર આવે છે. હવે બીજા જવાબમાં આપણને એમ કીધું છે કે અહીં દડો જમીન પર પાછો અથડાય એટલે બી બિંદુએ પાછો ક્ષણ પૂરતો સ્થિર થઈ અને પાછો તે જમીન તરફ ગતિ કરે છે. એટલે પાછો આવવા માટે તેને લાગતો સમય શોધવા માટે આકૃતિમાં યામક પદ્ધતિ દર્શાવી છે. એ દડાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિના ઉપયોગ કરીશું આપણે પ્રારંભિક સ્થિતિ વખતે બરાબર આપણે જીરો કહીએ કારણ કે પ્રારંભિક સ્થિતિમાં એનું સ્થાન અહીંયા પ્રારંભિક સ્થિતિમાં એનું વાય જીરો બરાબર પચીસ મીટર હતું અને અહીંયાથી અંતિમ સ્થાન એટલે કે ઉપર ગયો પછી પાછો જમીન ઉપર આવ્યો એટલે ત્યાં સુધીનું એનું અંતિમ સ્થાન છે એટલે સીધે સીધી ગતિ એથી થી બી અને બીથી થી જમીન ઉપર એટલે કે અંતિમ સ્થાન એનું વાય બરાબર જીરો મીટર થશે પ્રારંભિક સ્થાન વાય જીરો એટલે પચીસ મીટર અંતિમ સ્થાન વાય જીરો મીટર અને તેને જે વેગથી ફેંકેલો છે એ બિંદુએથી એ પ્રારંભિક વેગ છે વીસ મીટર પ્રતિ સેકન્ડ અને ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય તો આપણને આપેલું છે તે ઋણ છે એટલે આપણે ટી શોધવું હોય તો પાછા આચાર પ્રયોગી ગતિના સૂત્રનો ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં ઉપયોગ કરીએ તો એક્સની જગ્યાએ વાય માઇનસ વાય જીરો લખાય બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ જી ટી સ્ક્વેર એની જગ્યાએ જી આ સૂત્રનો ઉપયોગ કરીએ અને એ સૂત્રમાં કિંમત મૂકીએ વાય એટલે શૂન્ય વાય જીરો એટલે પચીસ અને જમણી બાજુ વી જીરો એટલે વીસ ટી એમને પ્લસ હાફ જીની કિંમત મૂકો ટી સ્ક્વેર મૂકો સમીકરણ બે મળ્યું આપણને અને આમ હવે સમીકરણ બેનું સાદુ રૂપ આપીએ તો આપણને આ અવયવની રીતથી વિભાજન કરીએ અને અવયવ પાડીએ તો સમયની બે કિંમત મળે છે આપણને ટી બરાબર પાંચ અને ટી બરાબર માઇનસ પાંચ ઋણ કોઈ સમય હોઈ ન શકે એટલે ટી બરાબર પાંચ સેકન્ડ આપણને જવાબ મળે છે મિત્રો તો આમ તમે આ ઉદાહરણ રકમ આકૃતિની ભૂમિતિ અને સમજૂતી પરથી સમજી અને ક્લાસવર્કની નોટમાં ઉતારશો અને ઓકે લેશો ન સમજાય તો પૂછી લેશો અને બેસ્ટ ઓફ લક પછી આવતા તાસમાં આપણે મળીએ મિત્રો બાય